जिगलीना रसोड़ामां तमारुं स्वागत छे। तो आजे आपणे बनावी छे सींगना दाणानी चिक्की। तमे जोई शको छो एकदम सरस लागी रही छे अने खावामां पण टेस्टी लागे छे। आपणी आ चिक्की एकदम सॉफ्ट अने क्रिस्पी बनी छे। तो आ चिक्की बनावी एकदम आसान छे। आ उत्तरायण पर तमे जरूरथी बनावजो। तो चालो आपणे चिक्की बनावानी शुरुआत करिए। आ एक वाटकी सींगना दाणा लीधा छे, जे अंदाजे 100 ग्राम जेटला हशे। अने आ एक वाटकी जेटलो गोळ लीधो छे, जे अंदाजे 100 ग्राम जेटलो हशे। आ माप प्रमाणे आपणे गोळ अने सींगदाणा लेशुं तो आपणी चिक्की एकदम परफेक्ट बनशे। આપણે ચીક્કી બનાવવા માટે શિંગદાણાને સૌપ્રથમ શેકી લેશું। તો આપણે આ શિંગદાણાને કડાઈમાં લઈ લીધા છે। હવે આપણે ધીમે ધીમે તેને હલાવશું અને તેને બરોબર શેકી લેશું। તમે જોઈ શકો છો આપણા સિંગદાણા શેકાઈ ગયા છે। તો આપણે તેને નીચે ઉતારીને તેના ફોતરા અલગ કરી લેશું। આવી રીતે તેને સારી રીતે મોસડીને તેના ફોતરા દૂર કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો આપણે બધા જ ફોતરા અલગ કરી લીધા છે। આપણી સિંગ ચિક્કી બનાવવા માટે એકદમ તૈયાર છે। આપણે થાળીને ઊંધી રાખીને તેના ઉપર પ્લાસ્ટિકની કોથળી રાખી લેવાની છે અને એના ઉપર ઘી અથવા તો તેલ લગાવી લેવાનું છે, જેથી આપણી ચિક્કી તેના ઉપર ચોટી ના જાય અને આસાનીથી ઉખડી જાય। એવી જ રીતે આપણે થાળી પર પણ ઘી અથવા તેલ લગાવી લેવાનું છે। તો ચાલો આપણે ચિક્કી બનાવવા માટે ગોળનો પાયો તૈયાર કરીશું। આપણે ગોળમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરીને તેને બરોબર મિક્સ કરી લેશું। ત્યારબાદ આપણે તેને સતત હલાવતા રહેવાનું છે। આપણો ગોળ એકદમ સારી રીતે ઓગળી ગયો છે। આપણે હવે તેને ચેક કરીશું કે આપણો પાયો તૈયાર થયો છે કે નહીં। તો તમે જોઈ શકો છો આપણો ગોળ એકદમ તૂટી રહ્યો છે। તો આપણો પાયો એકદમ બની ગયો છે। હવે આપણે તેમાં સિંગદાણા ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું। અને તેને મિક્સ કર્યા બાદ નીચે ઉતારીને થાળી ઉપર લઈ લેશું। હવે તેના ઉપર પ્લાસ્ટિકની થેલી પાથરીને હાથની મદદથી તેને થોડી સેટ કરી લેશું। અને વેલણની મદદથી તેને લાંબુ વણી લેશું। તો તમે જોઈ શકો છો આપણી ચિક્કી એકદમ સારી રીતે વણાઈ રહી છે। તો આપણી ચિક્કી તૈયાર થઈ ગઈ છે। આપણે તેના ઉપર રહેલી પ્લાસ્ટિકને અલગ કરી લેશું। તો આપણે ચક્કાની મદદથી
તેના ટુકડા કરી લેશું। તો આપણે ટુકડા કરી લીધા છે, આપણે તેને થોડીવાર ઠંડી થવા દઈને એક પ્લેટમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી ચીક્કી એકદમ તૈયાર છે અને આપણી ચીક્કી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બની છે। તો આ શિયાળામાં આ ચીક્કી તમે જરૂરથી બનાવજો। તો તમને અમારી આ રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો, અને અમારી રેસીપી ગમી હોય તો તેને લાઈક શેર અને કમેન્ટ કરજો। અને આવી જ અવનવી રેસીપી શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો।